बीएससी सेम थ्री कोर कोर्स जूलॉजी 301 पेपर नंबर से 301 पेपर नंबर 301 की अंदर एनु टाइटल शू छे तो नॉन कोडेड अने इनी टू टाइप स्टडी आपणे भणीए छीए। टाइप स्टडी में आपणे कॉकरोच शुरू करेलो छे अने कॉकरोच नी अंदर आपणे रेस्पिरेटरी सिस्टम चालू छे। अगाउना लेक्चर नी अंदर आपणे श्वसन नलिका विशे भण्या हता अने आजना लेक्चर नी अंदर आपणे श्वसन छिद्रो विशे भणशुं। तो श्वसन छिद्रो એનું સ્થાન, એની સંખ્યા, એની આકૃતિ અને એની રચના અને એનું કારણ, આટલા પોઈન્ટ આપણે યાદ રાખવાના છે। હવે આ શ્વસન છિદ્રોનું આપણે સ્થાન નક્કી કરીએ, એની રચનાને જોઈએ, કાર્ય જોઈએ। પહેલા અહીંયા ધ્યાન આપો કે આ શેષ પ્રદેશ છે બંદર, ત્યાર પછી આ ઉરસ પ્રદેશ છે। ઉરસ પ્રદેશ ત્રણ ખંડનો બનેલો છે। આ ભાગ છે ઉરસ પ્રદેશ, ત્યાર પછી ઉદર પ્રદેશ। तो उदर प्रदेश 10 खंडो बनेलो छे। आ छे उदरीय पहलो खंड, आ छे उदरीय बीजो खंड, आ छे उदरीय त्रीजो खंड, आ छे उदरीय चौथो खंड, उदरीय पांचमो खंड, छठो खंड, सातमो खंड, आठ શ્વસન વાયુઓની આપણે રુધિર દ્વારા થતી હોય, પરંતુ અહીંયા શ્વસન વાયુઓની આપણે શ્વસન છિદ્ર માંથી શ્વસન નલિકા મારફતે દરેક કોષ સુધી થતી હોય છે। બીજું એક વસ્તુ આપણે યાદ રાખવાનું કે વંદાની અંદર ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર હોવાથી એની જે રુધિર ગુહા દેહ કોષ છે એની અંદર રુધિર ભરેલું હોય, એટલે કે એ દેહ કોષ રુધિર ગુહા તરીકે ઓળખાય। હવે આપણે શ્વસન છિદ્ર જોઈશું, તો આ એક જોડ શ્વસન છિદ્ર છે। આ જે છે એ પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર, એક જોડ। ત્યાર પછી આ છે દ્વિતીય ઉરસીય, દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્ર। આ જે છે એ પૂર્વ ઉરસ છે, આ છે મધ્ય ઉરસ અને આ છે પશ્વ ઉરસ। પછી આપણે સ્થાન નક્કી કરીએ છીએ। ત્યાર પછી એના પછી આપણે ઉદરીય શ્વસન છિદ્ર, એમાં આ પહેલા ઉદરીય ખંડ નથી આવતો, અહીંયાથી પહેલો અને બીજાનો બીજાનો અગ્ર અને પહેલાનો પશ્વ છેડો ત્યાંથી શ્વસન છિદ્રો જોવા મળે છે, અને આ શ્વસન છિદ્રોને કહેવામાં આવે છે ઉદરીય શ્વસન છિદ્રો। ઉદરીય શ્વસન છિદ્રોની સંખ્યા 8 જોડ હોય છે, એટલે 1 2 3 4 5 6 7 8, તો આ 8 જોડ એ ઉદરીય શ્વસન છિદ્ર છે। હવે આ જે શ્વસન છિદ્રો છે એ અંદરની બાજુએ જે પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર છે એ બે શ્વસન નલિકાઓમાં ખુલે છે, બે શ્વસન નલિકા। દ્વિતીય પણ એ જ રીતે બે શ્વસન નલિકામાં ખુલે છે। તો
ઉરસીય શ્વસન છિદ્ર અને દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્ર એ સીધી શ્વસન પોટર પછી બે શ્વાસ નલિકામાં પરિણમે છે. જ્યારે ઉદરીય શ્વસન છિદ્ર છે એમાંથી એક જ શ્વસન નલિકા નીકળે છે. ઉદરીય શ્વસન છિદ્રમાંથી એક જ શ્વસન નલિકા નીકળે છે. આ વસ્તુ આપણે રચનાની અંદર આનો આપણે ઉલ્લેખ કરીશું અને દરેક ત્રણે ત્રણ શ્વસન છિદ્રો પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર, દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્ર અને આ ઉદરીય શ્વસન છિદ્રો ત્રણે ત્રણ રચનાની અંદર અલગ અલગ હોય છે. કાર્ય બધાનું સરખું છે, રચના અલગ અલગ છે. તો અહીંયા તમને ખ્યાલ આવી ગયો હશે કે પ્રથમ ઉરસીય શ્વસન છિદ્રમાંથી બે શ્વસન નલિકા નીકળે છે, દ્વિતીયમાંથી પણ બે નીકળે છે અને ઉદરીયમાંથી એક શ્વસન નલિકા નીકળે છે. આ બધી શ્વસન નલિકા આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા. તો એ શ્વસન નલિકા નાની નાની શ્વસન નલિકાઓમાં, પછી સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં, અતિ સૂક્ષ્મ શ્વસન નલિકાઓમાં અને પછી કોષ સુધી જતી હોય છે. આ રીતે આ વાતાવરણ છે, આ વાતાવરણમાંથી વાયુઓની આપણે શ્વસન છિદ્ર દ્વારા, શ્વસન નલિકા દ્વારા થાય છે અને કોષ સુધી પહોંચે, ત્યાર પછી ત્યાંથી એ જ રીતે શ્વસન છિદ્રમાંથી બહાર નીકળે છે. તો આ થયું શ્વસન છિદ્રનું કાર્ય. તો વાતાવરણમાંથી ઓટું વાયુને શ્વસન નલિકા મારફતે દરેક કોષ સુધી, ત્યાર પછી પેશીમાંથી ઉત્પન્ન થયેલો જે CO2 છે એ CO2ને શ્વસન છિદ્ર દ્વારા પાછું વાતાવરણમાં લઈ જાય. ઓકે, હવે એનું આપણે સ્થાન જોઈશું. સ્થાનની અંદર તમને આકૃતિ દ્વારા ખ્યાલ આપી દઉં તો પહેલું આપણે લઈશું પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર, એનું સ્થાન આપણે લઈશું. તો એમ લખી શકાય પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસની પાર્શ્વ બાજુ, પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસની પાર્શ્વ બાજુ. બીજું આપણે એ લખી શકાય કે સેજ વક્ષ બાજુ એ હોય છે છિદ્ર. એટલે બીજું આપણે લખી શકાય, ખ્યાલ હોય તો મેં બહિર્કંકાલ વિશે જ્યારે શીખવાડ્યું વંદાના બાહ્ય લક્ષણોમાં કે પૂર્વ ઉરસની ઉપર આવેલાને પૂર્વ પુષ્ટક કહેવાય, પૂર્વ ઉપરી કવચ અથવા તો એને પૂર્વ પુષ્ટક કહેવાય, અને વક્ષ બાજુ જે આવેલું હતું એને પૂર્વ વક્ષક કહેવાય. તો આ ચિત્રો વક્ષ પાર્શ્વ બાજુ આવેલા હોવાથી આપણે હવે બીજી રીતે પણ એનું સ્થાન નક્કી કરીશું. એક રીતે સ્થાન થાય છે આપણે પૂર્વ વક્ષક અને મધ્ય વક્ષક એની વચ્ચે વક્ષ પાર્શ્વ બાજુએ આ ચિત્ર આવેલું છે. બંને બાજુ એક જો. ત્યાર પછી આપણે એ જ રીતે દ્વિતીય ઉરસીય શ્વસન ચિત્ર, દ્વિતીય ઉરસીય શ્વસન ચિત્ર અને એનું સ્થાન આપણે નક્કી કરીએ તો મધ્ય વક્ષક વક્ષ બાજુ આવેલી અને પશ્વ વક્ષ બંનેની વચ્ચે વક્ષ પાર્શ્વ બાજુ. તો આ રીતે એક સ્થાન આપણે નક્કી કરી શકીએ. અને બીજી રીતે અહીંયાથી વક્ષ બાજુથી ચલન પગ નીકળે છે, અહીંયા વક્ષ બાજુએ જે ચલન પગ નીકળે છે એ પણ મેં ચલન પગ તમને શીખવાડી દીધું બાહ્ય લક્ષણો, અને એમાં પણ મેં તમને કહ્યું હતું કે ચલન પગના સ્થાનમાં પૂર્વ ઉરસ અને મધ્ય ઉરસની વચ્ચે વક્ષ પાર્શ્વ બાજુથી એક જોડ નીકળે છે. એ જ રીતે દ્વિતીય ચલન પગ પણ આ રીતે મેં તમને શીખવાડ્યું અને એ જ રીતે
તૃતીય ચલન પગ પણ મેં તમને શીખવાડ્યો. તો પ્રથમ જોડ જે ચલન પગ છે, ચલન પગ કઈ પ્રથમ જોડ એ અને જ્યાંથી નીકળે છે ત્યાં પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર આવેલું હોય છે, અને દ્વિતીય જે ઉરસીય છે ત્યાં આવેલું છે. આ આપણે સ્થાન નક્કી કરી દીધું. તો પહેલાના બીજા ચલન પગની વચ્ચે થશે, અહીંયાથી ચલન પગ અહીંયાથી નીકળે છે એટલે આ પહેલો ચલન પગ, અહીંયાથી આ બીજો ચલન પગ નીકળે છે. દરેક ખંડમાંથી ચલન પગ નીકળતો હતો, તો પ્રથમ ઉરસમાંથી જે ચલન પગ નીકળ્યો, પૂર્વ ઉરસમાંથી, મધ્ય ઉરસમાંથી નીકળ્યો અને અહીંયા પશ્વ ઉરસમાંથી નીકળ્યો. આપણે ખંડના મધ્યમાંથી ચલન પગ કાઢીશું. દાખલા ફરીથી હું તમને સમજાવું. જો આ રીતે ચલો, આ છે પૂર્વ ઉરસ, આ છે મધ્ય ઉરસ અને આ છે પશ્વ ઉરસ. તો અહીંયાથી ચલન પગની એક જોડ નીકળી, અહીંયાથી ચલન પગની બીજી જોડ નીકળી, અહીંયાથી ચલન પગની ત્રીજી જોડ નીકળી. તો પૂર્વ ઉરસમાંથી ચલન પગની પહેલી જોડ, મધ્ય ઉરસમાંથી ચલન પગની બીજી જોડ અને પશ્વ ઉરસમાંથી ચલન પગની ત્રીજી જોડ. બરાબર. હવે આપણે પ્રથમ ઉરસ ચલન પગ અને દ્વિતીય ચલન પગની જે જોડ છે એના વચ્ચે, દ્વિતીય અને તૃતીય છે એની વચ્ચે યોજી કલા, ઉપર આવે એ ઉપરી કવચ, નીચે આવે કોઈ પણ ખંડ. મેં આ તમને શીખવાડ્યું હતું કે આ એક ખંડ છે એને ઉપરની તરફ ઢાંકે એને આપણે કહીશું ઉપરી કવચ, નીચે વક્ષ બાજુ ઢાંકે એને આપણે કહીશું વક્ષક, પૂર્વ વક્ષક, અને સાઈડમાં જે હોય આ સાઈડમાં જે છે એને કહેવાય યોજી કલા. શું કહીશું આપણે? યોજી કલા. અને હવે આપણે સ્થાન નક્કી કરી શકીશું કે પ્રથમ ઉરસીય ખંડ એટલે કે ચલન પગ અને દ્વિતીય ઉરસીય ચલન પગ બંનેની વચ્ચે આવેલી યોજી કલામાં પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર આવેલું છે, આવું પણ સ્થાન નક્કી કરી શકે. હવે આપણે દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્રનું સ્થાન નક્કી કરીએ. તો દ્વિતીય ઉરસીય ચલન પગ અને તૃતીય ઉરસીય ચલન પગ બંનેની વચ્ચે આવેલી યોજી કલામાં દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્ર આવેલું છે. તો હવે તમને સ્થાન નક્કી કરતા આવડી જવું જોઈએ કે બે રીતે સ્થાન નક્કી થાય છે. એક તો જે પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ જે ખંડ છે, તો એની વક્ષ બાજુએ જે કવચ છે પૂર્વ વક્ષક, એ પૂર્વ વક્ષક અને મધ્ય વક્ષકની વક્ષ પાર્શ્વ બાજુ, મધ્ય વક્ષક અને પશ્વ વક્ષકની પાર્શ્વ બાજુ દ્વિતીય ઉરસ, એ રીતે પણ સ્થાન નક્કી કરવાનું. અને બીજું ચલન પગની રીતે પણ સ્થાન નક્કી કરવાનું. પ્રથમ ઉરસીય ચલન પગ અને દ્વિતીય ઉરસીય ચલન પગની વચ્ચે યોજી કલામાં, દ્વિતીય અને તૃતીય ચલન પગ જે છે એની વચ્ચેની યોજી કલામાં. ઓકે. તો આપણે ઉરસીય શ્વસન છિદ્રોના સ્થાન નક્કી કરી દીધા છે. હવે ઉદરીય શ્વસન છિદ્ર. તો ઉદરીય શ્વસન છિદ્ર એ નું સ્થાન નક્કી કરીએ તો પહેલો ઉદરીય ખંડ છોડી દેવાનો, પહેલો ઉદરીય ખંડ છોડી દેવાનો અને ત્યાર પછી પહેલા ઉદરીય ખંડનો આ પશ્વ છેડો અને દ્વિતીય ઉદરીય ખંડનો અગ્ર છેડો આવશે. બરોબર. તો એ બંનેની વચ્ચેની યોજી કલામાં આવેલું છે. તો આ રીતે પહેલો ઉદરીય ખંડ મેં છોડી દીધો છે અને આ એનો પશ્વ ભાગ છે અને દ્વિતીય ઉદરીયનો અગ્ર ભાગ છે અને બંને વચ્ચેની યોજી કલામાં એ શ્વસન છિદ્ર આવેલું છે. આ રીતે ઉદરીય શ્વસન છિદ્રનું સ્થાન નક્કી થાય છે. હવે આપણે જોઈએ સંખ્યા. સંખ્યાની અંદર અહીંયા આપણને સ્પષ્ટ દેખાય છે કે પ્રથમ ઉરસીય શ્વસન છિદ્રની સંખ્યા કેટલી છે? એક જો. દ્વિતીય ઉરસીય શ્વસન છિદ્રની સંખ્યા કેટલી છે? એક જો. તો
ટોટલ ઉરસીય શ્વસન છિદ્રો કેટલા થયા? બે. ચલો ઉદરીય શ્વસન છે, ઉદરીય શ્વસન છિદ્રોની જોડ કેટલી થઈ? આઠ. તો ટોટલ ઉદરીય શ્વસન છિદ્રો કેટલા થયા? સોળ થયા. હવે એમસીક્યુની અંદર જુદી જુદી રીતે પ્રશ્ન પૂછાય, જોડની રીતે પૂછાય એ બી સી ડી કરી, અથવા તો ટોટલ સંખ્યાની રીતે પણ પૂછાય. દાખલા તરીકે વંદાની અંદર શ્વસન છિદ્રોની સંખ્યા જણાવો, તો તમને એ રીતે પૂછે કે એ 20, તો આ સાચું છે. એટલે કે સંખ્યા કરીને પૂછે અને જોડ કરી પણ પૂછે, એટલે આટલો આપણે ખ્યાલ રાખવાનો. પછી એ પણ ખ્યાલ રાખવાનો કે ઉરસીયની સંખ્યા પૂછી છે કે ઉદરીયની પૂછી છે કે ટોટલ પૂછી છે, એ આપણે પછી એમસીક્યુ વાંચતી વખતે ધ્યાન રાખવાનું. તો આ આપણે સ્થાન નક્કી કરી દીધું, સંખ્યા નક્કી કરી દીધી આ આકૃતિ ઉપરથી, કે જેથી તમને સમજણ પડે. હવે આપણે વન બાય વન એક એક શ્વસન છિદ્ર લઈ અને આકૃતિ સહિત આપણે સમજવાનું છે. તો એ સમજીએ એ પહેલાં હું તમને અહીંયા થોડું સમજાવી દઉં છું કે આ જે થયું, આ જે શ્વસન છિદ્ર થયું બરોબર, તો એ છિદ્રની ફરતે આ જે જોવા મળે છે આને શું કહેવાય? તો પરિવલય કહેવાય, કાઇટિનનું બનેલું પરિવલય કહેવાય. હવે તમે જો આ પરિવલય વચ્ચે પોટર જોવા મળે છે, પોટર, તો આ પોટરને કહેવાય શ્વસન પોટર. ટૂંકમાં અહીંયા ધ્યાન આપો, આ બન્યું પરિવલય. આ શું બન્યું? પરિવલય. શેનું બનેલું છે? કાઇટિન. હવે આ જે બન્યું એને આપણે શું કહીશું? શ્વસન પોટર. ઓકે, હવે આ શ્વસન પોટર અંદરની બાજુએ હમણાં જ મેં તમને શીખવાડ્યું કે પ્રથમ ઉરસીય અને દ્વિતીય ઉરસીયમાં બે શ્વસન નલિકાઓમાં પરિણમે છે. કેટલી શ્વસન નલિકાઓમાં પરિણમે છે? બે શ્વસન નલિકાઓમાં. અને ઉદરીય એક શ્વસન નલિકા. આ વસ્તુ ખાસ યાદ રાખવાનું. બીજું, આ જે શ્વસન પોટર બન્યું છે અને આ કાઇટિનનું જે પરિવલય છે ત્યાં દ્રઢ લોમ આવેલા છે, આવા દ્રઢ લોમ આવેલા છે. તો આ દ્રઢ લોમનું કાર્ય શું છે? તો બહારથી જે કચરો આવે છે એ કચરાને એ ગાળવાનું કાર્ય કરે છે. પાણી વગેરે શ્વસન તંત્રની અંદર પ્રવેશતું એ અટકાવે છે. ઓકે, હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક એક શ્વસન છિદ્ર લઈશું. સૌથી પહેલા હું તમને પ્રથમ ઉરસીય શ્વસન છિદ્રની આકૃતિ દોરી અને એનું લખાણ સમજાવીશ કે કેવી રીતે લખાય અને એની ક્રિયા પદ્ધતિ કેવી છે, કે શ્વસન છિદ્ર કેવી રીતે ખુલે છે, શ્વસન છિદ્ર કેવી રીતે બંધ થાય છે, એના વિશે આપણે જોઈશું. તો હું આકૃતિ દોરું છું, એ આકૃતિ તમારે ખાસ ધ્યાન રાખવાની છે, એટલા માટે કે પ્રેક્ટિકલ પરીક્ષાની અંદર આ જે શ્વસન છિદ્રો છે એની પરમેનન્ટ સ્લાઇડ મૂકવામાં આવે છે અને તમારે આ શ્વસન છિદ્ર કયું છે એ તમારે ઓળખવું પડે છે, એની આકૃતિ પણ દોરવી પડે છે અને પછી પરીક્ષક પ્રશ્ન પૂછે છે. એ સિવાય થિયરી પેપરમાં પણ વંદાના શ્વસન છિદ્રો આકૃતિ સહિત વર્ણવો એ પણ પૂછાય છે. તો હવે હું તમને આકૃતિ દોરી સમજાવું છું. તો આવો લંબગો, આ પરિવર્તન ખ્યાલ આવ્યો? આ શું છે? પરિવર્તન. ઓકે, તો હવે ખ્યાલ આવી જવો જોઈએ આ શું બન્યું? શ્વસન પોટર, પરિવલય આર્યુ આખું છે શ્વસન પોટર.
વોટર અને આંસુ આવેલા છે તો દ્રઢ લોમ ધરાવે છે. શું ધરાવે છે? દ્રઢ. હવે આ જે રચના છે એમાં આ ઉપરના હોઠ, આ જે છે એ ઉપરનો હોઠ અને ઉપરનો હોઠ ચલિત હોતો નથી, સખત હોય છે. ઉપરનો હોઠ કેવો હોય છે? સખત હોય છે. અને આ રીતે એને નીચે આવો એક આખો પ્રવર્ધ જોવા મળે છે, આખો પ્રવર્ધ જોવા મળે છે અને આ સ્નાયુઓ છે. ત્યાર પછી અહીંયા હું લખી દઉં છું ઉપરનો હોઠ. ત્યાર પછી અહીંયા નીચેનો હોઠ જોવા મળે છે અને નીચેના હોઠની જે રચના છે એ દ્વિખંડી છે. શ્વસન છિદ્ર છે એ દ્વિભાજિત થઈ ગયું છે વચ્ચેથી, અને દ્વિભાજિત થઈ ગયું છે ઉપર ઉપરનો હોઠ, નીચે નીચલો હોઠ, અને અહીંયા પણ આવેલી રચના છે પ્રવર્ધમય રચના છે. નીચલા હોઠ સાથે પણ આ રીતે પ્રવર્ધમય રચના જોવા મળે છે. અને નીચલા ઓઠ સાથે પણ સ્નાયુઓ હોય છે, ઉપલા ઓઠ સાથે પણ સ્નાયુઓ હોય છે. સંરોધક સ્નાયુ અને પ્રસારક સ્નાયુ. આ થઈ ગઈ પ્રથમ ઉરસીય શ્વસન છિદ્રની આકૃતિ આપણે દોરી દીધી છે અને હવે આપણે એની રચના આકાર લખવાનો છે. તો આકારમાં મેં તમને કહી દીધું, અહીંયા પોઈન્ટ લઈશું આપણે આકાર, એના ઉપર પહેલા આવશે આકૃતિ, એના ઉપર આવશે સંખ્યા, સંખ્યાની ઉપર આવશે સ્થા. આ રીતે આપણે પોઈન્ટ પાડી પાડીને લખવાનું છે. આકાર પછી આવશે રચના. હવે અહીંયા આપણું ટાઇટલ અહીંયા આપી દેવાનું છે, પ્રથમ ઉરસીય શ્વસન છે. પ્રથમ ઉરસીય શ્વસન છિદ્ર. ઓકે, તો આ ક્લિયર થઈ ગયું આપણે, આ ક્લિયર, આ ક્લિયર થઈ ગયું. આકાર લંબગોળ એ પણ ક્લિયર થઈ ગયું. હવે રચના આકૃતિ ઉપરથી હવે આપણે રચનાની વિશે વાત કરીએ. તો રચનામાં આપણે સૌથી પહેલા શું લખવાનું છે કે શ્વસન પોટર ઉભા પડદાથી દ્વિભાજિત થયેલું છે. ઓકે, ત્યાર પછી આપણે શું લખીશું? ત્યાર પછી આપણે લખીશું કે આ શ્વસન છિદ્ર એની ફરતે અહીંયાથી આમ હવા જશે, બરોબર, એ આ હવાની દિશા છે. ઉપલો હોઠ અને નીચલો હોઠ ધરાવે છે. ત્યાર પછી આપણે લખીશું કે ઉપલો હોઠ એ સખત છે, નીચલો હોઠ ચલિત છે. ત્યાર પછી આપણે લખીશું કે ઉપલા હોઠની નીચે પણ દ્રઢક આવેલો હોય છે અને એની નીચે સ્નાયુઓ આવેલા હોય છે અને આ સ્નાયુઓ જે છે એ નીચે તરફ સંકોચાય એટલે શ્વસન છિદ્ર બંધ થઈ જાય છે, એટલે સંરોધક સ્નાયુઓથી શ્વસન છિદ્ર બંધ થઈ જશે. ત્યાર પછી નીચલો, તો નીચલો ઓઠ દ્વિખંડી છે અને એમાંથી પણ એક પ્રવર્ધ નીકળે છે, એના છેડે છે પ્રસારક સ્નાયુઓ જોવા મળે છે અને આ પ્રસારક સ્નાયુઓ જ્યારે સંકોચાશે ત્યારે શ્વસન છિદ્ર ખુલે છે. ઓકે, હવે આની અંદર આપણે બીજું શું લખી શકીએ? તો શ્વસન નલિકાઓ વિશે લખી શકીએ કે કેટલી શ્વસન નલિકાઓ છે. તો આ રચના આપણે પૂરી થઈ. તો પ્રથમ ઉરસીય શ્વસન છિદ્રમાંથી બે શ્વસન નલિકાઓ નીકળે છે.
ओके आकृति ऊपर थी तमारे लखवानू छे, लखान लखवानू छे, एक तो श्वसन पोटर ऊभा पड़दा थी विभाजित थई गयू छे, ઉપરનો ઓડ છે, નીચેનો ઓડ છે, ઉપરનો ઓડ કેવો છે, સખર છે, નીચેનો ઓડ કેવો છે, ઉપરના વક્ર છે કે કયા સ્નાયુઓ આવેલા છે, કયા સ્નાયુઓ સંકોચાય તો શ્વસનચિત્ર ખુલે છે, કયા સ્નાયુઓ સંકોચાય તો શ્વસનચિત્ર બંધ થાય છે. ઓકે, તો આ રીતે આપણે આ પ્રથમ ઉરસ્ય શ્વસનચિત્ર અહીંયા પૂરું કરીએ છીએ. ત્યાર પછી હવે આપણે લઈશું દ્વિતીય ઉરસ્ય શ્વસનચિત્ર. ચલો અહીંયા આપણે લખી દઈશું દ્વિતીય ઉરસ્ય શ્વસનચિત્ર. આ દ્વિતીય ઉરસ્ય જે શ્વસનચિત્ર છે એનું આપણે સ્થાન પહેલી આકૃતિ કરી નક્કી કર્યું, એની સંખ્યા પણ આપણે નક્કી કરી. હવે મારે તમને એની આકૃતિ દોરતા શીખવાડવાનું છે. તો આકૃતિની અંદર અહીંયા પણ બે હોઠ આવે છે, ઉપલો હોઠ અને નીચલો હોઠ, અને વચ્ચે દ્રઢક આવે છે. દ્રઢકથી બે હોઠ અલગ પડે છે, જેના વિશે હું હવે પછીનું જ્યારે પણ લેક્ચર લઈશ એ લેક્ચરની અંદર તમને આ દ્વિતીય ઉરસ્ય શ્વસનચિત્રની આકૃતિ દોરી અને સમજાવીશ. ઓકે, થેન્ક યુ.